આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની સંકલન સંગઠનની બેઠક મળી. શહેરના એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજાયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ભીખુભાઈ વાડતોરિયાએ ઉપસ્થિત રહ્યા હતા. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભે સંકલન સંગઠનની બેઠક મળી. ત્રણ કૃષિ કાયદાના લીધે થનાર ખેડૂતોને નુકસાન અંગે પણ સમજણ આપવામાં આવી. સામાજિક અંતરના અભાવ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17. ઉપલેટામાં આજે અમારા ધારાસભ્ય લલિતભાઈની આગેવાનીમાં ખેડૂત સંમેલન યોજાયેલું અને આ સંમેલનની અંદર ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ છે, જે કાળા કાનૂનો ખેડૂતની ઈચ્છા વિરુદ્ધ થોપવી બેસાડવાની જે પ્રવૃત્તિ થઈ છે એની સામે ભયંકર આક્રોશ. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોના એક પણ પ્રશ્ન એણે ઉકેલા નથી. ખાતરના ભાવ બમણા થયા, ડીઝલ પેટ્રોલના ભાવ દોઢ ગણા થયા, બિયારણ અને બીજા ઇનપુટ બધા કોસ્ટ હતી એ બમણી થઈ, પરંતુ ખેડૂતોને મળતા ભાવો છે એ જે હતા એનાથી પણ ઓછા થયા. પાક વીમો લગભગ નાબૂદ કરી દેવામાં આવ્યો અને આજે ખેડૂતના બે છેડા ભેગા કરવા મુશ્કેલી ઊભી થઈ છે. એને કારણે ખેતમજૂરોને કામ નથી મળતું, વેપાર ધંધા ભાંગી ગયા છે. જે ખેડૂતોના દીકરા દીકરીઓને ભણવા માટેની નિશાળો મફત હતી એની જગ્યાએ જે ફી ભરીને ભણવું પડે છે, દવાખાનામાં મફત સારવાર મળતી હતી એ બંધ થઈ છે અને એને કારણે ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે. એટલે એ જે ખેડૂતોનો આક્રોશ છે એ આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ આક્રોશ વ્યક્ત થશે અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એના ઉપર શ્રદ્ધા મૂકાશે. આજે ઉપલેટા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને ભીખુભાઈ વાડોતરિયાના વડપણ હેઠે ખેડૂતોની એક મિટિંગ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની અંદર પ્રવર્તતા ત્રણ કૃષિ કાયદાઓ વિશે ખેડૂતોને જે નુકસાની જવાની છે, આમ પ્રજાને જે નુકસાની જવાની છે, ગરીબ માણસોને જે નુકસાની જવાની છે એના માટેનું માર્ગદર્શન આપવા માટેનો આ કાર્યક્રમ હતો. કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો ભેગા થયા હતા અને અમારા સૌ આદરણીય વ્યક્તિઓએ ખેડૂતો અંગે જે માર્ગદર્શન સરસ માર્ગદર્શન આપ્યું.